अंग्रेजी विषय में निबंध लखवाना जेने आपणे अंग्रेजीमां एसे कहेवाय छे। अहींया छे एसे राइटिंग। सौथी पहेलो निबंध आपणे जोईशुं, एटले के सौथी पहेलो एसे जोईशुं। माय बेस्ट फ्रेंड, तमारा बेस्ट एटले के खास महत्वना मित्र विषेनी वात करेली छे। अहींया मैं जनरली एक एवो निबंध लीधेलो छे जे बधा माटे लागू पड़े। तो सौथी पहेला छे आई हेव अ मेनी फ्रेंड्स। आई हेव मारे पासे छे, मेनी एटले घणा बधा, फ्रेंड्स एटले के मित्रो। आपणे घणा बधा मित्रो होय ज, घरना आपणा मित्रो अलग अलग होय, शाळाना अलग अलग होय, त्यार पछी आपणे कोईना प्रસંગમાં કેમ કે હોય કોઈ ત્યાં પણ આપણે કોઈ મિત્ર બની જતા હોય, આપણા ભાઈ હોય એ પણ આપણા એક મિત્ર જ કહેવાય ને। આઈ હેવ અ મેની ફ્રેન્ડ્સ, મારે ઘણા બધા મિત્રો છે। પછી મેં એક ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ। તમારે ઘણા બધા મિત્રો હોય, પણ એમાં કોઈ એક મિત્ર એવો હોય કે જે તમારો બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે છે, એટલે તમારે એ ખાલી જગ્યામાં તેનું નામ લખવાનું છે। છોકરો હોય તો એ છોકરાનું કોઈ પણ નામ પોતાનું બેસ્ટ ફ્રેન્ડનું નામ લખશે, છોકરી પણ એ રીતે લખશે, બરોબર, પોતાની કોઈ બેસ્ટ ફ્રેન્ડ એટલે પોતાની બેન પડીનું। આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મારે ઘણા બધા મિત્રો છે। અહીંયા તમારું એક નામ લખી નાખો, આ જે છે ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, એ મારી ખાસ બેનપણી છે। વી આર ક્લોઝ ફ્રેન્ડ્સ, ક્લોઝ એટલે કે ખૂબ જ નજીકનું હોવું છે, આપણે બધા બધી વાતચીત એકબીજા સાથે શેર કરતા હોય એવું આપણો કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોય એ વાત કરેલી છે કે આ જે વ્યક્તિ છે એ મારી એકદમ ક્લોઝ ફ્રેન્ડ છે, અમે બંને એકદમ એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ છીએ, નજીકના મિત્ર છીએ। શી ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ, ટોલ એટલે કે ઊંચી અને બ્યુટીફુલ એટલે કે સુંદર, તેણી ઊંચી છે અને સુંદર પણ છે। શી ઇઝ વેરી ગુડ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી, તે એ, શી ઇઝ વેરી એટલે કે ખૂબ જ, ગુડ એટલે સારી, તે ખૂબ જ સારી વિદ્યાર્થીની છે। વી ગો ટુ સ્કૂલ ટુગેધર, અમે લોકો બંને શાળાએ પણ સાથે જઈએ છીએ। વી ગો ટુ સ્કૂલ, અમે શાળાએ જઈએ છીએ, ટુગેધર એટલે કે સાથે, અમે બંને શાળાએ પણ સાથે જઈએ છીએ। વી રીડ એન્ડ પ્લે ટુગેધર, અમે લોકો વાંચીએ છીએ અને રમીએ છીએ, બંને સાથે જ કરીએ છીએ। ઘણાને એટલી બધી નજીકની ક્લોઝ ફ્રેન્ડ હોય એટલે આખો દિવસ બંને સાથે ને સાથે રહેતા હોય, એટલે અહીં એવી જ વાત કરેલી છે કે અમે બંને એકદમ ખાસ મિત્ર છીએ, અમે બંને શાળાએ સાથે જઈએ છીએ, વાંચવાનું કામ પણ સાથે કરીએ છીએ અને રમીએ છીએ પણ સાથે જ। ત્યાર પછી છે વી ઓલવેઝ હેલ્પ ઇચ અધર, ઓલવેઝ એટલે હંમેશા, હેલ્પ એટલે કે મદદ કરવી અને ઇચ અધર એટલે કે એકબીજાને, અમે બંને એકબીજાને હંમેશા મદદ કરીએ છીએ। રિયલી, ખાલી જગ્યા ઇઝ વેરી ગુડ ગર્લ, રિયલી એટલે ખરેખર, અહીંયા ખાલી જગ્યામાં તમે જે અહીંયા જે નામ લખેલું હોય એ જ નામ અહીંયા લખવાનું છે। રિયલી ખાલી જગ્યા ઇઝ વેરી ગુડ ગર્લ, ખરેખર આ જે છોકરી છે ખૂબ જ સારી છોકરી છે। ફરીથી આપણે પણ ટ્રાન્સલેશન સાથે જોઈ લઈએ। સૌથી પહેલા છે આઈ હેવ અ મેની ફ્રેન્ડ્સ, એટલે કે મારે ઘણા બધા મિત્રો છે। અહીંયા જે છોકરીનું નામ લખો છો ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, આટલા બધા મિત્રોમાંથી એક મારી મિત્ર એવી છે કે જે મારી બેસ્ટ એટલે કે ખાસ બેનપણી છે। વી આર ક્લોઝ ફ્રેન્ડ્સ, અમે બંને એકબીજાના નજીકના મિત્રો છીએ। શી ઇઝ ટોલ એન્ડ બ્યુટીફુલ, તેણી ઊંચી પણ છે અને સુંદર પણ છે। શી ઇઝ વેરી ગુડ સ્ટુડન્ટ, તે ખૂબ જ સારી વિદ્યાર્થીની છે। વી ગો ટુ સ્કૂલ ટુગેધર, અમે બંને શાળાએ સાથે જઈએ છીએ। વી રીડ એન્ડ પ્લે ટુગેધર, અમે લોકો વાંચવાનું કામ પણ સાથે કરીએ છીએ અને રમીએ છીએ પણ સાથે જ। વી ઓલવેઝ હેલ્પ ઇચ અધર, અમે હંમેશા એકબીજાને મદદ કરીએ છીએ। રિયલી ખાલી જગ્યા ઇઝ વેરી ગુડ ગર્લ, ખરેખર તે જે છોકરી છે આવડિયા એ જ ખૂબ જ સારી છોકરી છે। જોઈ લેશે બધા એકવાર,
જે અઘરા સ્પેલિંગ છે એનો આપણે સ્પેલિંગ અને ઉચ્ચાર જોઈએ છે. આપણે ગુજરાતીમાં સમાનાર્થી શબ્દોને એવું જોઈએ છીએ ને એ રીતે ઇંગ્લિશના એસીમાં અમુક વર્ડ્સ એવા હોય કે જેનું ગુજરાતી તમને ખબર ન હોય એવા આપણે થોડા સ્પેલિંગ લખીશું. તો એમાં સૌથી પહેલો સ્પેલિંગ આવશે કે મેની, એમ એ એન વાય, મેની એટલે કે ઘણા. ત્યાર પછી છે બેસ્ટ ફ્રેન્ડ, BESTFRIENDLY, બેસ્ટ ફ્રેન્ડ એટલે કે ખાસ મિત્ર. ત્યાર પછી છે ક્લોઝ, CLOSE, ક્લોઝ એટલે કે નજીકનું. અંગ્રેજીના બુકના પાછળના ભાગમાં તમારે એસે રાઇટિંગનો અલગ પાર્ટ પાડી દેવાનો
અને એમાં ફર્સ્ટ એસે આપણો માય બેસ્ટ ફ્રેન્ડ એ લખવાનો છે, એસે પણ લખવાનો છે અને એના સ્પેલિંગ પણ લખવાના છે. હું તમને બંનેના ફોટો પાડીને મોકલીશ. બંનેના તમારે ફોટામાંથી જોઈને એસે અને સ્પેલિંગ અંગ્રેજીના ચોપડામાં પાછળના ભાગમાં લખવાનું છે. આપણી જે એન્યુઅલ એક્ઝામ આવશે એમાં આપણે આ એસે છે પૂછાશે, એટલે બધા ધીમે ધીમે તેની તૈયારી પણ કરતા રહેશે. આના પછીના લેક્ચરમાં આપણે હવે બીજું એસે જોઈશું. અસ્તુ.